તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, કિપીઝર ફિઝિક્સ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે વાત કરતા હતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર વિશે, બરાબર? તો વિદ્યુત ભાર વિશે આપણે ટોટલી માહિતી મેળવી લીધી છે કે વિદ્યુત ભાર વિશે ટોટલી માહિતી મેળવી લીધી છે. વિદ્યુત ભાર શું છે? તો વિદ્યુત ભાર એક કણનો આંતરિક ગુણધર્મ છે જેના લીધે એ બીજા કોઈક વિદ્યુત ભારને આકર્ષણ ક્યાં તો અપાકર્ષણ ધરાવે છે. હવે એની એક પ્રોપર્ટી એવી છે કે માન લો તમારે વિદ્યુત ભારનો પરખ કરવી છે, વિદ્યુત ભારની શું કરવી છે? પરખ કરવી છે કે આ વિદ્યુત ભાર છે કે નહીં, બરાબર? સેમ ટુ સેમ ચુંબકની તમારે પરખ કરવી છે કે ચુંબક છે કે નહીં. તો એના માટે સાચી એવી ટ્રીક કઈ છે? ક્વેશ્ચન છે આર્યો, બરાબર? ક્વેશ્ચન છે, હું એમ નથી કહેતો કે જનરલ નોલેજ છે, એક ક્વેશ્ચન છે આર્યો, બરાબર? ચલો જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણી જોડે ત્રણ પદાર્થ છે. આપણી જોડે શું છે ભાઈ? ત્રણ પદાર્થ છે. ત્રણ પદાર્થમાંથી હું એવું કહું છું કે ત્રણ પદાર્થની અંદરથી બે પદાર્થ શું છે? તો બે પદાર્થ છે ચુંબક અને એક પદાર્થ લોખંડ છે, બરાબર? માન લો હું તમને કહું કે એ બી અને સી કે આ ત્રણે ત્રણ પદાર્થમાંથી બે પદાર્થ ચુંબક છે અને એક પદાર્થ લોખંડ છે, તો તમે મને કહો કે કયો પદાર્થ ચુંબક હશે અને કયો પદાર્થ લોખંડ હશે? તો તમે શું કરશો કે પહેલા ચલો એક બે પદાર્થ લીધા, ચલો આપણે બે પદાર્થ લીધા પહેલા, તો આ બંને પદાર્થ છે ને આમ આકર્ષણ બળ અનુભવ્યા, બરાબર? આ એ અને સી પણ આકર્ષણ બળ અનુભવ્યા, બી અને સી પણ આકર્ષણ બળ અનુભવ્યા. ચલો તો ત્રણે ત્રણ જણા એકબીજા પ્રત્યે આકર્ષણ બળ ધરાવે છે, તો આના ઉપરથી આપણે ડિસાઈડ ના કરી શકીએ કે ભાઈ કોણ લોખંડ છે અને કોણ ચુંબક છે. પણ હા, હું એમ કહું છું કે આ બંને વચ્ચે આમ મેં ઊંધા ફેરવી દીધા, એટલે કે ધ્રુવો ફેરવી દીધા, તો પણ આ બંને વચ્ચે આકર્ષણ જ થાય છે, આ બંને વચ્ચે આકર્ષણ જ થાય છે અને આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે, બરાબર? કે ધ્રુવો ફેરવી દીધા બાદ માત્ર આ બંને વચ્ચે જ અપાકર્ષણ થાય, જ્યારે આ બંને આ બંને વચ્ચે આકર્ષણ થાય છે, એનો મતલબ એમ કે આ બંને જણા ચુંબક હોવા જોઈએ અને આ હું હોવું જોઈએ લોખંડ હોવું જોઈએ. તો સેમ ટુ સેમ આ બહુ મગજની અંદર ધ્યાન કેન્દ્રિત કરી દેજો, કે મગજની અંદર યાદ કરી દેજો કે શું છે ભાઈ, કે ચુંબકની સાચી પરખ, ચુંબકની અને વિદ્યુત ભારની સાચી પરખ શું છે? વિદ્યુત ભારની સાચી પરખ આકર્ષણ નથી તો કોણ છે? તો અપાકર્ષણ છે, બરાબર? આ ધ્યાન રાખજો કે વિદ્યુત ભારની તમારે સાચી પરખ કરવી હોય કે ચુંબકની સાચી પરખ કરવી હોય તો એ આકર્ષણ નહીં, એ અપાકર્ષણ બળ ધરાવે છે, બરાબર? કે બંને વચ્ચે જો અપાકર્ષણ થાય તો જ આપણે અહીંયા કહી શકીએ. બસ આપણે હવે આ જ વાત કરવાની છે, આજનો ટોટલી લેક્ચર એના વિશે જ છે કે આકર્ષી અને અપાકર્ષી બળ. તો કોને શોધ્યું છે આકર્ષી ને અપાકર્ષી બળ? તો સૌથી પહેલા જે વૈજ્ઞાનિક આયા, બરાબર, કે કુલમ નામના વૈજ્ઞાનિક, તો સૌથી પહેલા કુલમ નામના વૈજ્ઞાનિકે એવું નોંધ્યું કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક બળ લાગે છે, કે બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક બળ લાગે છે અને એ જે બળ છે એ અમુક ટાઈમે આકર્ષી પ્રકારનું હોય છે ને અમુક ટાઈમે અપાકર્ષી પ્રકારનું હોય છે, બરાબર? તો અમુક ટાઈમે આકર્ષણ અમુક ટાઈમે અપાકર્ષી પ્રકારનું જે બળ છે એ કોની કોની વચ્ચે છે? તો ચલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે માન લો કે બે વિદ્યુત ભારો છે પ્લસ અને પ્લસ, બીજા બે વિદ્યુત ભારો છે માઇનસ અને માઇનસ, એટલે બંને વિદ્યુત ભારો કેવા કેવા? સજાતીય, સિમિલર ચાર્જ, કે જે કેવું હોય તમે કહી શકો કે સજાતીય વિદ્યુત ભાર બોલવામાં આવે. અને આ જે સજાતીય વિદ્યુત ભાર છે એ બંને એકબીજાને શું કરશે? આમ દૂર ખસેડશે. એ બંનેને શું કરશે કે દૂર ખસેડે છે. સીધે સીધી વસ્તુ છે, મેલ એન્ડ મેલ, ફિમેલ એન્ડ ફિમેલ, નોટ ઇન ઈચ અધર લવ. ઓહો ભાઈ, અહીંયા દુશ્મની છે, બરાબર? અને એક પ્લસ લઈ લો અને એક માઇનસ લઈ લો, આ બંને વચ્ચે શું છે ભાઈ? મસ્ટ. ઓહો, બરાબર, એ પ્રકારનો નહીં ભી હોય, એ પ્રકારનો નહીં, કે બંને એકબીજાને આકર્ષણ ધરાવે છે. આને કહેવાય વિજાતીય વિદ્યુત ભારો. શું કહેવાય?
તો વિજાતીય વિદ્યુતભારો બોલવામાં આવે બરાબર તો આવું કોને કર્યું આવું કર્યું કોને તો કુલંબ નામના વૈજ્ઞાનિકે આવું કર્યું કોને સર ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકે આ અનુભવ્યું અને આ અનુભવ આપણી સાથે શેર કર્યો જેનું નામ છે કુલંબના બળનો નિયમ જેનું નામ છે કુલંબીય બળનો નિયમ કુલંબ્સ ફોર્સ બરાબર કે કુલંબ ફોર્સ આપણે ભણવાનું છે કુલંબનો બળનો નિયમ તો ભાઈએ શું નોંધ્યું એ આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે કુલંબનો નિયમ શું છે કે કુલંબે શું નોંધ્યું કે કુલંબે એવું નોંધ્યું કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે અહીંયા કયું બળ આવશે વિદ્યુત બળ હા પણ કુલંબે એવું પણ કહ્યું છે અંદર કે બે વિદ્યુત ભાર બિંદુવત હોવા જોઈએ બે વિદ્યુત ભાર બિંદુવત હોવા જોઈએ સ્થિર હોવા જોઈએ જો સ્થિર નહીં હોય તો વિદ્યુત બળ ઉપરાંત બીજું એક બળ લાગશે જેનું નામ છે ચુંબકીય બળ બરાબર તો અહીંયા આપણે એક્ઝેક્ટ વિદ્યુત બળ વિશે જ માહિતી મેળવવાની છે તો આપણે કહ્યું કે ભાઈ આને શું કીધું કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ બરાબર કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો છે એની વચ્ચે એક બળ લાગે છે જેનું નામ વિદ્યુત બળ તો એ જે વિદ્યુત બળ છે એ બંને વિદ્યુત ભારના ગુણાકારના સંપ્રમાણમાં અને તેમની વચ્ચે ના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર પણ કયા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર શું કીધું જોઈ લો કે કોઈ પણ બે વિદ્યુત ભાર છે એ બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે દેખાય છે ઓકે ઓકે દેખાય છે ચલો કે એની વચ્ચે લાગતું જે બળ છે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સંપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે માન લો કે એક બિંદુવત વિદ્યુત ભાર છે ક્યુ વન યાદ કરો વિદ્યુત ભારને કઈ સંજ્ઞા વડે દર્શાવાય ક્યુ અને કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બરાબર અને બીજો વિદ્યુત ભાર જે ક્યુ ટુ અને બંને વચ્ચેનું અંતર છે આર બંને વચ્ચેનું અંતર આર છે હવે ચલો માન લો તમે આને પકડો છો ચલો બંને પ્લસ વિદ્યુત ભાર છે માન લો બંને પ્લસ વિદ્યુત ભાર છે બરાબર તો બંને પ્લસ વિદ્યુત ભાર છે તો આ જે આને પકડી રાખો ક્યુ વન ને પકડી રાખો અને ક્યુ ટુ ને તમે છોડો ક્યુ ટુ ને તમે છોડો છો તો જે ક્યુ ટુ છે એ આ બાજુ ગતિ કરવા લાગશે કેમ કારણ કે ક્યુ વન ના કારણે ક્યુ ટુ ઉપર બળ લાગ્યું છે હવે ક્યુ ટુ ને પકડી રાખો અને ક્યુ વન ને છોડો તો ક્યુ વન આ બાજુ ગતિ કરશે બરાબર કે ક્યુ વન આ બાજુ ગતિ કરે છે તો એનો મતલબ ક્યુ ટુ ના કારણે ક્યુ વન ઉપર બળ લાગ્યું હવે આ બંને બળ કેવા છે સમાન મૂલ્યના હશે ને પરસ્પર વિરુદ્ધ દિશા હવે સમાન મૂલ્યના કેમ કારણ કે વિચારો ભાઈ કુલંબે શું કીધું કે બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે બળ છે કે આના કારણે આની ઉપર ને આના કારણે આની ઉપર લાગતું જે બળ છે માન લે એકના કારણે બે ઉપર લાગ્યું તો આને એફ ટુ વન કહીએ અને બેના કારણે એક ઉપર લાગ્યું તો એફ વન ટુ કહું કે બંનેનું જે મૂલ્ય છે એ વિદ્યુત બળનું મૂલ્ય કે ક્યુ વનના કારણે ક્યુ ટુ અને ક્યુ ટુના કારણે ક્યુ વન ઉપર લાગતું વિદ્યુત બળનું જે મૂલ્ય છે એ બંને વિદ્યુત બળના ગુણાકારના સંપ્રમાણમાં એટલે કે ક્યુ વન ગુણ્યા ક્યુ ટુના સંપ્રમાણમાં અને તેમની વચ્ચે જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ રીતના લાગે અને આ ચલે છે કાઢવું એટલે મારે અચળાંક મૂકવો પડે તો અહીંયા અચળાંક આવશે કે અહીંયા કયો અચળાંક આવશે કે અચળાંક આવે છે હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આ જે નિયમ છે કુલંબનો નિયમ છે એ કોના નિયમ જેવો છે કોના નિયમની પૂર્તિ આપે છે કોના નિયમની પુષ્ટિ કરે છે તો આ જે કુલંબનો નિયમ છે ધ્યાન રાખજો કે કુલંબનો નિયમ છે એ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપર ન્યૂટનના
ગતિના બીજા નિયમ પર આધારિત છે એવું કહી શકીએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપર આધારિત છે એવું કહી શકીએ કે આ વિદ્યુત પ્રવાહને જ્યારે તમે પકડો છો ત્યારે આના કારણે અંદર બળ લાગે છે અને બળના કારણે એની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. F is equal to ma. એ જ રીતે આને પકડો તો આ ગતિ કરશે તો આની ઉપર બળ લાગે છે. F is equal to ma. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ તમે ગણી શકો કે બંને બળ વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના છે, એક જ રેખા સુધી બળ લાગે છે, બરાબર. તો આ છે કુલમનો નિયમ. હવે કે ની વાત કરો તો કે શું છે, કે કોને કહેવામાં આવે? તો કે જે છે તો કેને બોલવામાં આવે? સમપ્રમાણતાનો અચળાંક. કેને શું બોલાય? તો સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક છે, બરાબર. તો સમપ્રમાણતા અચળાંક છે કોના માટે? તો વિદ્યુત બળ માટે. સમપ્રમાણતા અચળાંક તો ઘણી બધી જગ્યાએમાં આપણને આવે છે. સમપ્રમાણતા અચળાંક આપણને ઘણી બધી જગ્યાએ મળી રહેશે, પણ આ કયો સમપ્રમાણતા અચળાંક છે? તો આ છે વિદ્યુત બળ માટેનો સમપ્રમાણતાનો અચળાંક. કોના માટેનો? વિદ્યુત બળ માટે સમપ્રમાણતાનો અચળાંક છે, જેનું મૂલ્ય છે ને ચોક્કસ, કે જેનું મૂલ્ય છે 9×10⁻⁹. 9×10⁻⁹ છે. ચલો આપણે આના ઉપરથી એક સૂત્ર બનાવીએ, આના ઉપરથી સૂત્ર બનાવું. ચલો શું સૂત્ર છે? કે કે તો કે બરાબર સૂત્ર શું હોય? કે બરાબર એફ આર સ્ક્વેર બાય Q1 Q2 ભાગાકારમાં આવશે. Q1 Q2. ચલો આપણે આનું આના એકમો ખ્યાલ છે કે બળનું એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ગુણ્યા કુલમ, તો કુલમ સ્ક્વેર. તો આનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, બરાબર. કે આનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર શું થશે? કે એનું પારિમાણિક સૂત્ર થશે, તમે બનાવશો કે ન્યૂટનનું કેટલું ભાઈ? ચલો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2, મીટર માટે l2, અને આના માટે શું? કુલમ માટે a1 t1. તો a2 t2 થઈ જશે, કારણ કે સ્ક્વેર છે એટલા માટે. માટે આનું પારિમાણિક સૂત્ર બનશે m1 l3 t-4 અને a-2 13 42, 13+ અને 42-, બરાબર. કે આ આનું પારિમાણિક સૂત્ર બને છે. અને હવે આ ક્યાંથી આવ્યું? તો આ જોઈએ આપણે. તો k નું બીજું એક સૂત્ર છે કે k બરાબર 1/4πε0 છે. k શું છે? કે 1/4πε0 છે. ભાઈ આ ધ્યાન રાખજો કે આ કયો એકમ છે? k નો SI એકમ છે. કોનો SI એકમ છે? તો કે નો SI એકમ છે, ધ્યાન રાખજો, બરાબર. ચલો તો આ એપ્સિલોન 0 શું છે? તો એપ્સિલોન 0 ને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર. કે જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે કંઈ જ ના હોય, કંઈ જ નહીં એટલે હવા તો હશે ભાઈ, કે બે વિદ્યુતભારો વચ્ચે કશું જ નથી અથવા તો હવા છે, કોઈ માધ્યમ નથી બીજું હવા સિવાય, ત્યારે આપણે શું મૂકશું? કે શૂન્ય અવકાશની પરમિટિવિટી આવશે એની વચ્ચે, બરાબર. કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ભારના લીધે કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની એક ક્ષમતા છે, ગત્યાત્મકતા, અને તમે કહી શકો ગુજરાતીમાં, બરાબર. શૂન્ય અવકાશની પરમિબિલિટી અને તમે ગત્યાત્મકતા પણ કહી શકો, બરાબર. તો શૂન્ય અવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય છે, જેનું મૂલ્ય શું છે? તો જેનું મૂલ્ય છે 8.85×10⁻¹² એકમ. આના કરતા ઊંધ્યમ, કારણ કે જુઓ કે નો વ્યસ્ત છે, આ રહ્યો 4π નો એકમ નહીં હોય, તો એકમ આના કરતા ઊંધો, એટલે કે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર આના કરતા ઊંધું 13 42 જ, પણ અહીંયા 13+ છે, 42-, અહીંયા 13- આવશે ને પ્લસ 42+ આવશે. m1-1 l-3 t+4 અને a+2, બરાબર. તો આ છે એનો આ બધાના SI એકમો. હવે આપણે વાત કરવી છે k નું CGS એકમમાં મૂલ્ય કેટલું, k એટલે કે આર્યો જે આ k છે એનું CGS એકમમાં મૂલ્ય કેટલું. તો આપણે CGS એકમમાં કન્વર્ટ કરીએ. ચલો કે k નું 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આ મૂલ્ય છે SI એકમમાં, બરાબર. CGS એકમમાં એનું મૂલ્ય મેળવીએ કે 9×10⁹ m² × 9×10⁹ ન્યૂટન, 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન,
एक मीटर स्क्वायर बराबर 10^4 सेंटीमीटर स्क्वायर अने एक कूलम्ब स्क्वायर है तो कूलम्ब स्क्वायर नो एस कूलम्ब नो एस एकम कहो जाए तो स्टेट कूलम्ब माटे आपणे लखीए के एनो वर्ग छे एक एक कूलम्ब बराबर केटला स्टेट कूलम्ब तो एक कूलम्ब बराबर 3×10^9 स्टेट कूलम्ब तो अहींया कूलम्ब नो वर्ग जरो 3×10^9 स्टेट कूलम्ब नो स्क्वायर थई जशे बराबर तो लास्ट में जवाब आवशे तमारो एक शू जवाब आवशे के नो सीजीएस एकम शू एक के सी के नो એટલે સમપ્રમાણતા અચળાંકનું CGS માં મૂલ્ય છે 1 cm² પર સ્ટેટ કુલમ સ્ક્વેર આ K નું CGS એકમની અંદર મૂલ્ય છે બરાબર કે K નું CGS એકમમાં આ આપણું મૂલ્ય ગણાશે હવે આપણે શું ચર્ચા કરીએ ચલો આ તો K નું મળ્યું એપ્સિલન 0 નું શું તો એપ્સિલન 0 આના કરતા કેવો જો વ્યસ્ત છે બરાબર તો આપણે એપ્સિલન 0 નું પણ બનાવી દઈએ ચલો જુઓ એપ્સિલન 0 માટે શું કે k બરાબર 1/4πε0 ધેન એપ્સિલન 0 બરાબર 1/4πk તો k ની કિંમત મૂકી દો આની અંદર તો k ની કિંમત હું અહીંયા મૂકું શું થશે કે 1/4π એકમ બદલાઈ જશે સ્ટેટ કુલમ્બ સ્ક્વેર પ્રતિ 9×cm² આ એપ્સિલન 0 નું CGS માં મૂલ્ય આવ્યું કે 1/4π કેટલું છે 1/4π બરાબર હવે આ બધી થોડી જનરલ બાબતો છે બરાબર ચલો હવે થોડું ઇનટુ ડિટેલ જઈએ દાખલાની અંદર ઇનટુ ડિટેલ આપણે દાખલાની અંદર જવાનું છે બરાબર પણ દાખલાની અંદર જઈએ એની પહેલા થોડુંક સદિશ વિશે પણ માહિતી મેળવી લઈએ બરાબર કે થોડુંક સદિશ વિશે પણ માહિતી મેળવી લઈએ અને આનું જો થોડુંક બાકી રહી ગયું છે ભાઈ જો થોડુંક બાકી રહી ગયું છે બરાબર કે તમારા ઘરની અંદર જેઠાલાલ હશે જેઠાલાલ ચાલતા હશે તો એ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેઠાલાલ ઉપરથી આપણે ચાલો જોઈએ કે માન લો કે બે વિદ્યુતભાર છે હા ભાઈ સાહેબ બે વિદ્યુતભાર છે એક પ્લસ Q1 છે ને એક પ્લસ Q2 છે આ સાહેબ છે બંને વચ્ચેનું અંતર r છે આ સાહેબ r છે તો બંને વચ્ચે લાગતું બળ f બરાબર k q1 q2 ભાગ્યા r² થશે આ સાહેબ આવું થશે અને k ની જગ્યાએ સૂત્ર છે કે f બરાબર k ની જગ્યાએ 1/4π એપ્સિલન એટલે ભાગાકારમાં તો q1 q2 ભાગ્યા 4π એપ્સિલન 0 r² આ સાહેબ આવું થશે ક્યારે કે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે હવા હશે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે હવા હશે ત્યારે આ સૂત્ર આવશે પણ માન લઈએ આપણે કે આની વચ્ચે મેં કોઈક માધ્યમ મૂકી દીધું આની વચ્ચે શું મૂકી દીધું કોઈક માધ્યમ મૂકી દીધું જેની પરમિટિવિટી આ તો શૂન્ય અવકાશની છે તો માધ્યમની પોતાની પરમિટિવિટી હોય એપ્સિલન તો આને કહેવાય માધ્યમની પરમિટિવિટી માધ્યમની પરમિટિવિટી બોલવામાં આવે આને બરાબર તો માધ્યમની પરમિટિવિટી છે આ રહી તો માધ્યમની કઈક પરમિટિવિટી હશે તો માધ્યમ ચલો આપણે બે ચુંબક લઈએ અને હવામાં આમ ચોંટાડીએ એની જગ્યા વચ્ચે હાથ મૂકીને બંને હાથથી ચોંટાડો તમે તો શું થશે કે બે હાથથી ચોંટાડો છો જેના લીધે શું થાય છે ભાઈ કે એ વખતે અહીંયા કે બે હાથથી તમે ચોંટાડો છો ત્યારે બંને હાથના લીધે ત્યાં શું થશે આકર્ષણ બળ ઘટ અથવા તો અપાકર્ષણ બળ ઘટી જશે તો સેમ ટુ સેમ અહીંયા એવું થાય છે કે હવાની જગ્યાએ વચ્ચે હું કોઈક માધ્યમ મૂકી દઉં છું તે આ બંને વચ્ચે લાગતું જે બળ છે જે કોઈ બી હોય આકર્ષી હોય કે અપાકર્ષી હોય એ બળ ઘટી જશે તો કેટલું ઘટી જાય છે એ આપણે હવે જોવાનું છે કે જો બંને વચ્ચે કોઈક માધ્યમ મૂકી દઉં તો બળમાં કેટલો ઘટાડો થાય આપણે એ કન્ડિશન જોવાની છે તો ચલો હવે આપણે અહીંયા નવું સૂત્ર લખીએ ચલો આને સૂત્ર નંબર 1 કહી દઉં હું કે જ્યારે વચ્ચે ફ્રી સ્પેસ હતી ત્યારે બરાબર તો આને F0 કરી દઉં વચ્ચે ફ્રી સ્પેસ હોય ત્યારની વાત છે બરાબર પણ જ્યારે વચ્ચે ફ્રી સ્પેસ નથી કે કંઈક માધ્યમ મૂકી દીધું તો વચ્ચે કંઈક માધ્યમ મૂકી દીધું તો એ વખતે સૂત્ર શું આવશે તો એ વખતે માધ્યમ ફોર્સ ઇન અ મીડિયમ
કે ફોર્સ ઇન અ મીડિયમ ઇઝ કે વિદ્યુત ભાર આપણે બદલ્યો છે નહીં, અંતર પણ આપણે બદલ્યું છે નહીં, કે વિદ્યુત ભાર નથી બદલ્યો, અંતર નહીં, ખાલી બદલ્યું શું મીડિયમ, તો મીડિયમમાં શું બદલાશે એપ્સિલોન, ઝીરોની જગ્યાએ એપ્સિલોન થઈ જશે. તો અહીંયા મૂકીએ કે 4 પાઈ એપ્સિલોન સમીકરણ નંબર 2. ચલો આ બંનેનો હું ભાગાકાર કરું, આ બંનેનો શું કરું ભાગાકાર કરું, તો આ બંનેનો ભાગાકાર કરું કે fm / f 0 કે પહેલા લાગતું બળ ભાગ્યા સોરી મીડિયમ વખતે લાગતું બળ ભાગ્યા પહેલા જ્યારે ફ્રી સ્પેસ હતી ત્યારનું બળ બરાબર. બંનેનો ભાગાકાર કરું કોણ કોણ જાય q1 q2 r² અને 4 પાઈ ઉડી જાય. અહીંયા વધે શું, અહીંયા વધે 1 એપ્સિલોન અને અહીંયા વધે 1 એપ્સિલોન 0 બરાબર, કે અહીંયા શું વધે 1 એપ્સિલોન અને અહીંયા વધે 1 એપ્સિલોન 0. છેદનો છેદ ઉપર અને ઉપરનો છેદ નીચે, તો આપણું સૂત્ર શું થશે એપ્સિલોન / એપ્સિલોન 0 ના એપ્સિલોન 0 / એપ્સિલોન એવું સૂત્ર બનશે આપણે બરાબર. તો હવે આ શું છે, તો આ છે રિલેશનલ પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરમિટિવિટી. યાદ હોય તો આપણે સાપેક્ષ ઘનતા શું કહેતા હતા ભાઈ, કે સાપેક્ષ ઘનતા બરાબર કોઈ પદાર્થની ઘનતા / પાણીની ઘનતા. યાદ છે આવું બોલતા હતા કે સાપેક્ષ ઘનતા / પાણી સોરી સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા / પાણીની ઘનતા. તો અહીંયા પણ એવું ને એવું જ આવશે કે સાપેક્ષ પરમિટિવિટી બરાબર કોઈ પદાર્થની પરમિટિવિટી / શૂન્યાવકાશની પરમિટિવિટી, કે કોઈ પદાર્થની પરમિટિવિટી / શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે આને કહેવામાં આવે છે પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે. શું બોલશું આને, ડાયલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે. આપણે જનરલી દાખલા આ ડાયલેક્ટ્રિક અચળાંક તરીકે આપ્યા છે, બીજા ચેપ્ટરમાં પણ ડાયલેક્ટ્રિક અચળાંક વિશે પૂરતી માહિતી મેળવવાની છે. હાલ ખાલી સમજો કે આને શું બોલવામાં આવે, ડાયલેક્ટ્રિક અચળાંક કે. તો આને ડાયલેક્ટ્રિક અચળાંક કે ગણ લઉં તો એપ્સિલોન / એપ્સિલોન 0 કે કહેવાય, તો એપ્સિલોન 0 / એપ્સિલોન શું કહેવામાં આવશે, તો fm / f / 1 કે બોલશું, અને f ગયો ઉપર એટલે f0 ગયો ઉપર. તો જુઓ શું થઈ ગયું દાખલું, કે જ્યારે કોઈ માધ્યમ વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે જે બળ લાગશે અને જ્યારે માધ્યમ નહીં હોય ત્યારે જે બળ લાગશે એના કરતાં કેમાં ભાગનું થઈ જશે બરાબર. કે નવું જે બળ છે એ કેમાં ભાગનું, એટલે કે નવું જે બળ છે માધ્યમ વખતે, તો માધ્યમ વખતે પહેલાંના બળ કરતાં કેમાં ભાગનું બળ થઈ જાય છે બરાબર. તો આ છે આની વાત. ચલો હવે આપણે અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર, કે હવે આપણે અમુક એક્ઝામ્પલ્સ જોવાના છે. તો એક્ઝામ્પલ્સ કયા કયા જોઈશું, ચલો જોઈ લઈએ ફટાફટ. કે માન લો કે બે વિદ્યુત ભાર છે, એક ક્યુ છે બીજો પણ ક્યુ છે, ચલો 1 અને 2 આપી દો બરાબર. બંને વચ્ચેનું અંતર આર છે, તો એ વખતે લાગતું બળ F1 ગણું હું હાલ સ્ટાર્ટિંગનું, આ પહેલી કન્ડિશન આપણી, કે કે Q1 Q2 / R² ક્લિયર, કે કે Q1 Q2 / R² જ્યારે બીજી કન્ડિશન, જ્યારે બંને વિદ્યુત ભાર બમણા કરવામાં આવે, બંને વિદ્યુત ભારને શું કર્યા બમણા કર્યા, તો નવું બળ કેટલું થશે તમે વિચારો, કે Q1 કેટલા થઈ ગયા Q2, તો નવું બળ જે F2 છે એ કે / 2Q1 / 2Q2 / R² તો નવું જે બળ છે એ 2×4 કે Q1 Q2 / R² એટલે કે નવું જે બળ છે એ પહેલાંના બળ કરતાં 4 ગણું થઈ જશે, પહેલાંના બળ કરતાં 4 ગણું થઈ જશે. જો અંતર ડબલ કરવામાં આવે, ત્રીજી કન્ડિશન, જ્યારે અંતર બમણું કરવામાં આવે ચલો આપણે હવે અંતર બમણું કરી દઈએ, તો અંતર બમણું કરીએ શું થશે, F3 ગણીએ આપણે, કે F3 / કે Q1 Q2 / 2R², તો આનો કેટલો આન્સર આવશે, કે F3 / કે Q1 Q2 / 4R² / F1 / 4
બરાબર કે આન્સર શું આવ્યો F1/4 કે જ્યારે તમે શું કરો છો ભાઈ કે જ્યારે અંતર બમણું કરી દો છો ત્યારે બળ કેટલા ભાગનું થઈ જાય ચોથા ભાગનું થઈ જાય છે હવે બંને કન્ડિશન ભેગી કરીએ ચોથી કન્ડિશન કે જ્યારે અંતર અને બંને વિદ્યુત ભાર બમણો કરવામાં આવે ત્યારે શું થશે તો F4 ગણું બરાબર ચલો અંતર તમે બમણું કરો છો તો બળ થઈ જાય ચોથા ભાગનું વિદ્યુત ભાર બમણો કરો 4 ગણું થઈ જાય છે એટલે બળમાં કોઈ જ ફેર પડતો નથી 4 ઉડી જશે જોઈ લેજો તમે કન્વર્ટ કરવો તો કરી દેજો બરાબર હવે આના કરતા ઊંધું કે વિદ્યુત ભાર અડધો કરવામાં શું થાય પાંચમું જ્યારે વિદ્યુત ભાર અડધો કરવામાં આવે તો વિદ્યુત ભાર આપણે અડધો કરી દઈએ તો બળ કેટલું થશે F5 બરાબર F1/4 થઈ જશે અને જ્યારે અંતર અડધું કરવામાં આવે જ્યારે અંતર અડધું કરવામાં આવે ત્યારે વિદ્યુત ભાર કેટલો થઈ જશે F6 બરાબર 4F1 F6 બરાબર 4F1 અને જ્યારે બંને અડધું કરવામાં આવે કે અંતર અને વિદ્યુત ભાર બંને અડધો કરવામાં આવે ત્યારે આપણું જે બળ છે એ થઈ જશે પહેલા જેવું જ પાછું કારણ કે પાછું ઉડી જશે બરાબર તો આ રીતના કન્ડિશનો આપણે કન્વર્ટ કરી શકીએ ધ્યાન રાખો આ રીતના આપણે કન્ડિશનો કન્વર્ટ કરી શકાય છે બરાબર કે જ્યારે અંતર અડધું કરો બમણું કરો ઠેંકણું કરો પૂંછડું કરો ત્યારે શું થશે તો આ રીતના કન્ડિશનો ફેરવાય છે લેટ્સ ડુ ધેટ લેટ્સ ડુ સમથિંગ મોર ચલો તો વોટ ઇઝ ધ ક્વેશ્ચન ધ ક્વેશ્ચન ઇઝ ધ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન શું છે ભાઈ તો કીધું છે કે સૌથી નાના વિદ્યુત ભાર વચ્ચે સૌથી નાના બે વિદ્યુત ભાર વચ્ચે નું અંતર 1 મીટર હોય તો તેમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય મેળવો બરાબર અને બીજી કન્ડિશન સૂત્ર મેળવો ચલો સૂત્ર મેળવો બરાબર બે પ્રશ્નો અહીંયા લખ્યા છે કે પર સૂત્ર મેળવો ને પર મૂલ્ય મેળવો તો ચલો આપણે જોઈએ કે સૌથી નાનામાં નાના વિદ્યુત ભાર કયા તો સૌથી નાના વિદ્યુત ભારને આપણે ઈ તરીકે જાણીએ છીએ કે ઈ તરીકે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6×10⁻¹૯ લાસ્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આવું કહેલું છે કે સૌથી નાનો વિદ્યુત ભાર 1.6×10⁻¹૯ છે એના કરતાં નાનું મૂલ્ય જો આવે તો એ કેવું છે ભાઈ ખોટી વસ્તુ છે કે એના કરતાં નાનું મૂલ્ય આવે તો એ કેવી વસ્તુ છે ખોટી વસ્તુ છે બરાબર તો આપણે અહીંયા જોઈએ તો F બરાબર K Q1 Q2/R² છે F બરાબર K Q1 Q2/R² છે તો K ની જગ્યાએ કોઈ જ ડિસ્ટર્બન્સ થશે નહીં K એમનું એમ આવશે Q1 બંને વિદ્યુત ભારોને આપણે E તરીકે લેવાના છે તો E×E² / અંતર કેટલું કીધું 1 મીટર તો 1 મીટરનો સ્ક્વેર કેટલો દેશે આ રહ્યું બસ તો આપણને ખ્યાલ હોવો જોઈએ માત્ર કેટલો આપણને ખ્યાલ હોવો જોઈએ જુઓ તો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ સૌથી નાનો વિદ્યુત ભાર કયો છે તો ઈ છે હવે એનું ચલો હવે આનું મૂલ્ય તમને કીધું મૂલ્ય ભાઈ હું નથી કહેતો મૂલ્ય તમારે જ ગોતવાનું છે કે નું મૂલ્ય યાદ છે ઈ નું મૂલ્ય તમને યાદ છે બંનેની કિંમત અહીંયા મૂકી દો આન્સર તમારી સામે આવી જશે બરાબર કે આન્સર તમને મળી જશે તો ચલો હવે હવે આપણે થોડાક બીજા વિશે માહિતી મેળવી લઈએ
બરાબર તો આપણને સદિશ માહિતી હોવી જોઈએ હવેના જે એક્ઝામ્પલ ગણાવું છું એના માટે સદિશ માહિતી આપણને હોવી જોઈએ જો સદિશ માહિતી નહીં હોય તો એક્ઝામ્પલ નહીં ગણી શકાય ધ્યાન રાખજો બરાબર ચલો તો આપણે જોઈએ કે આ ત્રિકોણ છે જેની લંબાઈ l છે ચલો ત્રિકોણ છે જેની લંબાઈ કેવી છે l છે એટલે ખ્યાલ પડો કે ભાઈ આ ત્રિકોણ કેવો છે તો સમબાજુ ત્રિકોણ છે આ ત્રિકોણ કયો છે તો સમબાજુ ત્રિકોણ છે અને આ જે સમબાજુ ત્રિકોણ છે એના દરેક શિરોબિંદુ માન લો કે અહીંયા પ્લસ q વિદ્યુત ભાર છે અહીંયા પણ પ્લસ q વિદ્યુત ભાર છે અને અહીંયા પણ પ્લસ q વિદ્યુત ભાર આપણે મૂકેલો છે નંબર આપી દઉં છું હું કે આ વિદ્યુત ભારનો નંબર કયો છે તો આ વિદ્યુત ભાર 1 છે આ વિદ્યુત ભાર 2 છે અને આ વિદ્યુત ભાર 3 છે બરાબર કે ત્રણ અલગ અલગ વિદ્યુત ભાર જે પ્રશ્ન એવો પૂછ્યો છે પ્રશ્ન શું પૂછ્યો કે પહેલા નંબરના વિદ્યુત ભાર ઉપર કુલ કેટલું બળ લાગશે પહેલા નંબરના વિદ્યુત ભાર ઉપર કુલ કેટલું બળ લાગશે હવે આને તમે સદિશ રૂપે પણ કરી શકો પણ આપણે શું ભણીએ છીએ જે ડબલ ઈ એન્ડ નીટ ભણીએ છીએ તો સદિશ રૂપે દાખલો આ ગણશું નહીં ધ્યાન રાખજો સદિશ રૂપે જો દાખલો ગણવા જઈશું તો 2-3 પેજ તમારે દાખલો ગણવો પડશે અને આપણી પાસે જે ડબલ ઈ નીટમાં એટલો ટાઈમ પૂરતો નથી તો આપણે એક સાદી રીતે દાખલો ગણવો પડશે હા જે ડબલ ઈ નીટ છે તો યાદ રાખજો તમારું મગજ એક્ટિવ હોવું જોઈએ મગજ એક્ટિવ નહીં હોય તો આ દાખલો પાણીમાં ગયો બરાબર જુઓ શું કીધું ધ્યાન આપો કે આપણને પહેલા ઉપર બળ લાગતું હોવું જોઈએ હવે ખ્યાલ છે આપણને કે ભાઈ કુલ કેટલા વિદ્યુત ભાર છે તો 3 કુલ કેટલા વિદ્યુત ભાર છે 3 તો 3 વિદ્યુત ભાર છે તો 3 વિદ્યુત ભારમાંથી એક જ વિદ્યુત ભાર ઉપર બળ લગાડવું છે તો એક વિદ્યુત ભાર સિવાય બીજા કેટલા વિદ્યુત ભાર બાકી રહે છે તો 2 તો 2 વિદ્યુત ભાર એની ઉપર બળ લગાડશે પણ અલગ અલગ દિશામાં જોઈ લો કઈ રીતના કે આ જે પ્લસ q વિદ્યુત ભાર છે અને આ પણ પ્લસ q છે તો બંને વચ્ચે શું થશે અપાકર્ષણ લાગશે તો અપાકર્ષણ લાગશે તો આ 3 નંબર આને આ બાજુ દૂર ધકેલશે એટલે આ બાજુ બળ લાગશે તો આ બળને આપણે કહી દઈએ F13 બરાબર તો એ બળને આપણે કહી દઈએ F13 અને આ બે પણ પ્લસ છે અને એક પણ પ્લસ છે તો આ બંને વચ્ચે આકર્ષ સોરી અપાકર્ષણ થશે જેના કારણે આ પણ આને શું કરશે આમ દૂર ધકેલશે F12 બરાબર કે બંને બળ આ રીતના લાગે છે હવે બંને બળનું મૂલ્ય શું છે આપણને મૂલ્ય યાદ હોવું જોઈએ કે બંને બળનું મૂલ્ય શું ભાઈ યાદ છે આપણને કે સૂત્ર શું છે કે F બરાબર K Q1 Q2 ભાગ્યા R² એટલે કે બંને વિદ્યુત ભારોનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું અંતરનો વર્ગ તો આપણે જોઈએ કે અહીંયા અંતર કેટલું છે L છે તો L² અહીંયા પણ કેટલું છે L² કે અંતર સેમ છે વિદ્યુત ભાર પણ સેમ છે તો એનો મતલબ એમ કે F13 લખું કે F12 લખું કે બંનેનું મૂલ્ય એક જ આવવાનું છે KQ² / L² કે બંનેનું મૂલ્ય સેમ જ આવવાનું છે બંનેના મૂલ્યમાં કોઈ જ ફેર થવાનો છે નહીં કે F13 લખું કે F12 લખું કે બંનેનું મૂલ્ય આપણને કેવું મળશે ભાઈ સેમ જ મળવાનું છે બરાબર જોઈ લો ફટાફટ ક્લિયર હવે આપણે સદિશ ઉપર જઈએ સદિશ વિશે માહિતી મેળવીએ કે આ બંનેના કારણે બળ ક્યાં લાગશે તો આ બંનેના કારણે બળ લાગશે આપણે જોઈએ ચલો એ આ રીતના આપણે કરી દઈએ અને શું કહેવો ભાઈ સદિશ સરવાળો યાદ હોય તો અને શું બોલવામાં આવે સદિશ સરવાળો તો જે સદિશ કે બંનેના કારણે જે બળ છે એ એક્ઝેક્ટ અહીંયા લાગશે તો આને શું કહેવાય કે 1 ઉપર લાગતું કુલ બળ એટલે આ બંનેનો સરવાળો એટલે કે આપણે કહી શકીએ કે 1 ઉપર લાગતું જે કુલ બળ છે એ F12 + F13 ના લીધે છે અમાર આનું મૂલ્ય લેવું હોય તો આપણે મૂલ્ય કેવી રીતના લઈએ વિચારો કે સદિશ A + સદિશ B છે બરાબર સદિશ R તો અમાર એનું મૂલ્ય લેવું હોય તો કઈ રીતના લો તો એનું આપણી પાસે સૂત્ર છે કે વર્ગમૂળમાં A² + B² + 2AB cos θ બરાબર કે બંનેનું સૂત્ર છે કે આપણી પાસે આનું સૂત્ર છે કે A² + B² + 2AB cos θ તો આ સૂત્ર મુજબ આપણે આ દાખલો ગણવાનો છે બરાબર ચલો બંનેના મૂલ્ય સરખા છે હું આને F તરીકે દર્શાવી દઉં ચાલશે ચાલશે બરાબર હવે આ થીટા શું છે તો થીટા છે A અને B વચ્ચેનો ખૂણો તો અહીંયા આપણે આ બે બળ વચ્ચેનો ખૂણો કેટલો મળશે તમે વિચારો કે આ ખૂણો 60નો હોય તો આ ખૂણો પણ કેટલાનો થશે 60નો થશે તો cos થીટા ની કિંમત મળી ચલો આપણે મૂકીએ કે F1 પર લાગતું જે કુલ બળ છે એ બંનેના સરવાળા બરાબર થશે
क्या तो सदिश सरवाळो तो सदिश सरवाळो करिए तो चलो बन्ने नु मूल्य f જ છે ને કે આ f 13 ની જગ્યાએ પણ f f 12 ની જગ્યાએ પણ આપણે f લખી દઈએ કે f² + f² + 2f * f cos 60 બરાબર ચલો તો આપણે મૂલ્ય મૂકે શું આવશે ભઈ મૂલ્ય કે f / f 2f નો વર્ગ વત્તા 2 / f² ગુણ્યા cos 60 ની કિંમત 1/2 2 2 કેન્સલ માટે આન્સર શું હશે 2f² / f² 3f² અને એનું વર્ગમૂળ એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 3f અને f ની વેલ્યુ કેટલી તો kq² / l² તો f ની વેલ્યુ મૂકી દઉં kq² / l² બહુ સિમ્પલ વેમાં પતી ગયો ધ્યાન રાખો ક્યારે જ્યારે આપણે સદિશ એટલે કે વેક્ટર ફોર્મ આવર્તું હોવું જોઈએ પ્લસ એના જે દિશા છે એ ગોતતા આવડવી હોવી આવડતી હોવી જોઈએ બરાબર તો આ બધી કન્ડિશન જ્યારે ભેગી થશે ત્યારે તમે શોર્ટ ટ્રિકમાં આ દાખલો ગણી શકશો આ તો બરોબર છે કે ફર્સ્ટ ટાઈમ છે એટલે દાખલો બહુ મોટો ગણાયો છે બરાબર પણ ઈઝી ટીકે દાખલો આ એકદમ શોર્ટ ટ્રિકમાં પતી જાય છે બરાબર માન લો કે અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ છે તો શું કરશો આ પ્લસ ની જગ્યાએ માઈનસ છે હવે અદિશમાં આપણે શું કરીએ કે અદિશની અંદર હંમેશા જ્યારે અદિશ બળ ગણશું અદિશ વિદ્યુત ક્ષેત્ર ગણશું ત્યારે પ્લસ એન્ડ માઈનસ વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનું નથી કારણ કે માઈનસ અને પ્લસ આપણે દિશા દર્શાવે છે ખ્યાલ છે 11માં ધોરણમાં આપણે બહુ ભણી ગયા છીએ કે પ્લસ માઈનસ દિશા દર્શાવે છે પ્લસ માઈનસ ધ્યાનમાં લેવાનું નથી તો આપણે આ માઈનસ પ્લસને ધ્યાનમાં લઈ લઈએ ડાયરેક્ટ સૂત્ર તો આનું આ થશે કે સૂત્રમાં કોઈ જ ફેર નહીં પણ હા ખાલી દિશા બદલી જશે કે શું થશે ભાઈ કે માઈનસ વિદ્યુત ભાર આને શું કરશે પોતાની બાજુ ખેંચશે કે માઈનસ વિદ્યુત ભાર શું કરે છે એને પોતાની બાજુ ખેંચે છે એટલે આ જે બળ છે ખાલી ઉલટાઈ ગયું દિશા ઉલટાઈ ગઈ કે f 12 ની દિશા ખાલી ઉલટાઈ ગઈ તો અહીંયા ખાલી શું બદલાશે બસ દાખલો આ જ રીતે ગણવાનો ખાલી બદલાશે આ ખૂણો શું બદલાશે ખૂણો જુઓ કે આ દી આ કઈ દિશામાં આવી ગઈ આ બાજુની દિશામાં કે f 12 આ બાજુની દિશામાં જ્યારે f 13 એ તો એની દિશામાં તો બંને વચ્ચે ખૂણો કેટલાનો થયો ગણો બંને વચ્ચે ખૂણો તો આખો ખૂણો ગણો સીધે સીધી વસ્તુ છે કે આખો ખૂણો ગણો તો 180 નો હોય એમાંથી આ ખૂણો 60 નો ગયો તો આ કેટલાનો વધ્યો 120 નો કેટલાનો વધ્યો 120 નો તો આ ખૂણો કા માત્ર કેટલા થઈ ગયો 120 નો બસ ખાલી બદલવાનું અહીંયા શું છે ખૂણો 120 cos 120 ની કિંમત તમારે શોધતા આવડવી જોઈએ જો ના શોધતા આવડતી હોય તો આપણે આગળ વિડિયો લેક્ચર બનાયેલા છે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સ ના એની અંદર આ તમારે જોવાનું રહેશે બરાબર જો ના આવડતો તો ખાસ ધ્યાન રાખજો હજી તો આ પહેલું જ ચેપ્ટર છે હજી આપણે કુલ કેટલા ચેપ્ટર ભણવાના છે 14 ચેપ્ટર ભણવાના 14 ચેપ્ટર ની અંદર આ બધાની આપણે જાણકારી હોવી જોઈએ તો આ ના આવડતું હોય તો પહેલા લેક્ચર માં જઈને જોઈ લેજો બરાબર તો cos 120 ની કિંમત છે -1/2 cos 120 ની કિંમત છે -1/2 તો અહીંયા માઈનસ આવી જશે બસ ખાલી ફરક આટલો તો માઈનસ આઈ શું થાય તમે વિચારો કે 1/2 તો કેન્સલ તો 2f² માંથી f² ગયા એટલે f² વધશે એનું વર્ગમૂળ એટલે f તો f ની કિંમત આપણને ખ્યાલ છે kq² / l² લે ભાઈ બદલી ગઈ કિંમત બરાબર કે આ થયો kq² / l² તો જ્યારે માઈનસ વિદ્યુત ભાર મૂકું છું તો આની ઉપર લાગતું બળ કેટલું થશે 120 ના ખૂણાના લીધે kq² / l² થશે જો તમે આને માઈનસ કર દો આને માઈનસ કર દો અને આને પ્લસ રાખો તો જો આને માઈનસ કરો તો શું થશે જુઓ ખાલી જનરલ આ હવે આવડવું જોઈએ માઈનસ q છે આ પ્લસ q છે આ શું કરશે આને આ બાજ ખેંચશે જોઈ લો ફટાફટ કે આ શું કરશે આ પ્લસ વિદ્યુત ભાર અને આ બાજ ખેંચશે આ પ્લસ વિદ્યુત ભાર અને આ બાજ ક્યાં છે બંને વચ્ચે ખૂણો કેટલો 60 નો 60 ખૂણામાં કેટલો જવાબ આવે તો 60 ખૂણા માટે જવાબ આવે તો આપણો √3 kq² / l² કે જો 60 નો ખૂણો હોય તો આ જવાબ આવ્યો જો 120 નો ખૂણો થઈ જાય માન લો કે આ માઇનસ q છે તો માઇનસ q શું કરશે કે આને અપાકર્ષણ બળ અનુભવશે એટલે આ બાજુ ક્યાં છે તો આ થઈ ગયો પાછો 120 નો ખૂણો માટે જવાબ પાછો શું આવશે kq² / l² બરાબર તો આ ત્રિકોણની ઉપર આપણે કોઈ પણ અદિશની રીતે જેડબલ નીટમાં દાખલા આવે તો આવડવા જોઈએ આ રીતના ગણવાનો જે શોર્ટ ટ્રિક છે સદિશની રીતે લાંબી રીતે બે ત્રણ પત્તા ભરીને દાખલો નથી ગણવાનો આપણે એના માર્ક્સ ની ગણા ટપકાના જ માર્ક્સ છે ધ્યાન રાખજો બરાબર તો નેક્સ્ટ ટાઈમ મળશું સદિશ રૂપે દાખલા ગણવા માટે સદિશ નિયમ સાથે બરાબર તો આજ માટે આટલું રાખીએ છીએ ત્યાં સુધી આ વિડિયો જોઈને નોટ કરવાનું છે તમારે બરાબર